बनासकांठा जिलानी सरहद पर आवेला धानेरा तालुकाना वासणा गाम में आवेला चार मंदिरों में विश्व शांति माटे यज्ञ योजायो हतो, जेमा विश्व में फैलायेली कोरोना महामारी दूर थाय ते माटे वासणा गामना आगेवानोए प्रभुना चरणों में शीश नमावी प्रार्थना करी हती। कोरोना वायरसनी पहली लहर होय के बीजी, कोरोना वायरसना कहरना कारणे विश्वभरना सामान्य जनजीवन पर माठी असर थई छे, जेना कारणे देशनी आर्थिक हालतनी साथे लोकोनुं आरोग्य जोखममां मुकायुं छे। જ્યારે હજુ એ તલવાર માથે મંડરાયેલી છે તો આજે ધાનેરા તાલુકાના વાસણ ગામમાં લોકો જીવલેણ કોરોના વાયરસના ભયથી મુક્ત થાય તે માટે વાસણ ગ્રામજનોએ ગામમાં આવેલા તમામ ચાર અલગ અલગ મંદિરો ઉપર વિશ્વ શાંતિ માટે યજ્ઞો યોજ્યા હતા। વાસણ ગામમાં આવેલ ચામુંડા માતાજીનું મંદિર, ભગવાન શિવનું મંદિર અને ગોગા મહારાજના મંદિરની સાથે હનુમાનજીના મંદિરે ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યાં યજ્ઞમાં મહામારી દૂર થાય તે માટે આહુતિ પણ આપી હતી, જે અંતર્ગત આજે વાસણ ગામની અંદર ચારેકોર શાસ્ત્રોક્ત મંત્રોની ગુંજ સાંભળવા મળી હતી। આજે વિશ્વભરમાં જે કોરોના મહામારી વ્યાપી રહી છે એના માટે આજે વાસણ ગ્રામ સમસ્ત ગ્રામજનો ભેગા થઈ અને વિદ્વાન બુદ્ધિઓ સાથે આ માતાજીનો, હનુમાનજીનો, ગોગા મહારાજનો, મહાદેવનો યજ્ઞ, શાંતિ યજ્ઞ રાખેલો છે। આ યજ્ઞ કરવાથી જે વાતાવરણમાં જે વિષાણુયુક્ત કીટાણુ જે વ્યાપ્ત છે એનો નાશ થાય અને સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થાપે એ ભાવનાથી આ યજ્ઞ કરવામાં આવે। કેટલી જગ્યાએ કેવી રીતે આયોજન થયું? ચાર જગ્યાએ યજ્ઞ છે, ભૂતેશ્વર મહાદેવમાં, જગદંબામાં, ગોગા મહારાજમાં અને હનુમાનજીમાં। વાસણ ગામમાં આવેલા અલગ અલગ જાતિ અને સમાજના આગેવાનોએ એક થઈ વાતાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું હતું। કોરોના વાયરસને ધ્યાનમાં રાખી દરેક મંદિર ઉપર સામાન્ય લોકોની હાજરીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે લોકોના ટોળા ભેગા ન થાય તે માટે ભોજન પ્રસાદનું આયોજન ટાળ્યું હતું। ગ્રામજનો એક થાય, અરસપરસ ભાઈચારો વધે અને ગમે તેવા રોગચાળા સામે ગ્રામજનો એક થઈ સામનો કરી શકે તેવા ઉદ્દેશ્યથી આજે વાસણ ગામ ભક્તિમય બન્યું હતું। આજે વાસણ ગામની અંદર માતાજીને મંદિર અને મહાદેવને મંદિરે ગોગ મહારાજ, હરમોહન, આ વિશ્વ શાંતિનો હવન રાખેલ છે અને આ કોરોનાની મહામારી, પહેલાં પણ કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ એમના પરિવારજનનું ખોયા અને આ વખતે પણ કોરોનાની અસર છે એટલે કોઈ જમણવાર કે આવું કોઈ રાખેલ નથી અને શાંતિસર બધા ગામવાળા સમૂહ ભેગા થઈને અને મહાદેવના મંદિરે બીજે બધે આપણે હવન રાખ્યા છે, બધા દેવાને પ્રસાદ ચડાય છે અને આવતી લહેરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પણ આપણું હવનનું આયોજન કરેલું છે અને આવતી લહેરમાં બધે ભગવાનને પ્રાર્થના કરી છે કે ભાઈ બીજો આશરો કેવો, ઓક્સિજન વગર માણસો મર્યા અહીં ઘણા, પછી આપણે બધા એક ભગવાનનો આશરો લઈ અને આપણે આ ભગવાનને હવન કરીને અમે બધા ગામવાળાએ પ્રાર્થના કરી છે।